म्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभक्षियुगल कृपापारा सकल जीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारयनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरान्नाम्बुजम् पूजितं सुरनरो तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની જય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો અને તરંગ વીસ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિ ધોરાજીને વિશે આવ્યા છે ધોરાજીમાં સવારી નીકળી છે બધાએ શ્રીજી મહારાજના દર્શન કરીને ધોરાજીના ભક્તો બહુ રાજી થયા છે ભગવાનના સંતો વિશે એક વાત નીકળી છે જે જીવ ભગવાનના સંત પાસે જાય છે એના હૃદયમાં જ શાંતિ થાય છે આવી બધી વાતો ત્યાં થઈ મહારાજ લાલ વડ પાસે આવી અને ત્યાં આગળ ઉતારો કરે છે ત્યાંથી આગળ સ્વામી લખે છે અને મુક્ત મુનિ ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમું અને તરંગ એકવીસ घड़ी गए रात जब उतारे तब हरि आय बैठे सिंहासन रहे अति छाय पुर के जन ही जीतने हरिजन ही जेह ताकु दिये जो सिख सब

ત્યાં બધે ચોકી કરવાની વ્યવસ્થા માટે દરબાર હઠીભાઈએ માનસો રાખ્યા હતા શ્રીહરી જે રીતે સગવડતા કરવાનું કહેતા તે પ્રમાણે દરબાર હઠીભાઈ પ્રેમથી કરતા કારણ કે તેઓ આ સેવાને ઘણી દુર્લભ માનતા હતા હઠીભાઈનું ગોંડળ રાજ્યનું આ ગામ હતું હઠીભાઈ ગોંડળના રાજા હતા ભગવાન શ્રીહરિની સેવા કરવામાં એમને બહુ ઉત્સાહ હતો એમાં એવું માનતા હતા કે ભગવાનની સેવા અતિશય દુર્લભ છે બહુ જ સાચી વાત છે જીવનમાં જેને ભગવાનની સેવા મળે છે એ બહુ મોટી વાત છે કોઈ પણ રીતે ભગવાનના ઉપયોગમાં આપણે આવી જઈએ એ આપણને એટલું બધું ફળદાયી થાય છે એટલું બધું ફળદાયી થાય છે ના પૂછો વાત આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જન્મો જીવોને મળે છે પરંતુ આપણા મનુષ્યની જન્મ મનુષ્ય જન્મની અંદર આપણે લોકો જે વિચારી શકીએ છીએ આપણે જે આત્માનું શ્રેય વિચારી શકીએ છીએ આપણે જે આત્મકલ્યાણની વાતોને સાંભળી શકીએ છીએ કરી શકીએ છીએ શાસ્ત્રોનું વાંચન કરી શકીએ છીએ સત્પુરુષોનો સંગ કરી શકીએ છીએ એમાં રહીને આપણે અંતરદ્રષ્ટિથી થોડુંક વિચારીએ કે આ મારો જન્મ મનુષ્યનો અત્યારે મને મળેલો છે જે તારીખે આપણો જે સાલમાં જન્મ થયો એ સાલમાં આપણને જન્મ પૃથ્વી ઉપર એ જ તારીખે મળ્યો હોત પણ શરીર બદલાઈ ગયું હોત તો આ યોગ કેમ મળત આ શરીરનું જેટલું આયુષ્ય છે એટલું જ આયુષ્ય જે તારીખે જન્મવાનું હતું એ જ તારીખે એ જ સાલમાં આપણો બર્થડે અને આપણો અત્યારે ચાલી માં હોય પચાસ માં હોય સાઈઠ માં હોય સિત્તેર માં હોય એ જ બર્થ ડે પણ ફક્ત ભગવાને બોડી બદલી નાખ્યું હોત તો શું થાત ચાલો બોડી ના બદલ્યું હોત પણ આપણો પરિવાર બદલી નાખ્યો હોત જન્મ લેવા માટેનું સ્થાન બદલી નાખ્યું હોત તો શું થાત જન્મ લેવાનું સ્થાન ના બદલ્યું હોત પણ આપણો યોગ બદલી નાખ્યો હોત તો શું થાત આ બધો વિચાર કરીએ ને ત્યારે ચોક્કસ એમ થાય કે ભગવાને શું આપણા આત્યંતિક કલ્યાણ માટેનું આયોજન કર્યું છે હવે તો ભગવાનના ઉપયોગમાં આવી જવું છે યુઝ મી ભગવાન મારે તમારો ઉપયોગ નથી કરવો આપણે ભગવાનનો ઉપયોગ ન કરીએ આપણે ભગવાનના ઉપયોગમાં આવી જઈએ હવે તો બસ ભગવાન મારો યુઝ કરી લે ભગવાનને મારી મારી મારો જેવો ઉપયોગ આ સત્સંગને અર્થે કરવો હોય એમ કરી લે એવું સમર્પણ જીવન જીવવું એનું નામ જીવન છે હરિભક્તો જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો હતા તેમજ હરિભક્તોના જેવા જ કેટલાક ભાવિક લોકો જે ધોરાજીમાં રહેતા હતા તે સૌએ મળીને તે દિવસે રસોઈ આપી ધોરાજીના હરિભક્તો બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યો હતા એ સિવાય જે હરિભક્તો જેવા જ પાછા ભાવનાવાળા હતા ઘણા એવા હોય છે સત્સંગ સિવાય ભાવના બહુ હોય એટલી બધી ભાવના હોય ભગવાન પ્રત્યે સંત પ્રત્યે ભલે સત્સંગમાં ન હોય ગામડાઓમાં જઈએ શહેરોમાં જઈએ પધરામણી કરવા ભારતમાં તો પધરામણી સત્સંગીને ઘેર થતી હોય તો એની સોસાયટી હોય એનું એપાર્ટમેન્ટ હોય ત્યાં સંતો પધરામણી કરવા ઠાકોરજીને લઈને ગયા હોય ને તો બીજા બધા એમ કે અમારે ઘેર એ ઠાકોરજીની પધરામણી કરાવજો અહીં આગળ પણ એવા જ્યાં ગુજરાતીઓ રહેતા હોય એવા એપાર્ટમેન્ટમાં જવાનું થાય કે જ્યાં ઇન્ડિયનો રહેતા હોય ત્યાં જવાનું થાય તો બહુ આશ્ચર્ય સાથે બધાને ભાવના થાય ભલે સત્સંગી ના હોય તો પણ ભાવના થાય છે કે મારે ઘેર ભગવાન પધારે મારું કાંઈક ઉપયોગમાં આવે ઉત્તરાયણ હોય છે આ શ્રાદ્ધ પક્ષ અમને આવશે આ શ્રાદ્ધ પક્ષની અંદર ઘણા બધા સત્સંગી નથી હોતા તો પણ એમના થાળ આવતા હોય છે તો પણ એ સીધું સામાન મંદિરમાં મૂકી જતા હોય છે હમણાં જ આ સમયે આ આ હમણાં જ આ મહિનાની અંદર કેટલા બધા એવા ભક્તો કે જે લોકો અજાના હરિભક્ત જ ના હોય પણ હરિભક્તોના યોગમાં હોય તો સીધું સામાન મંદિરમાં મૂકી ગયા હોય એવા ભાવનાવાળા મમુક્ષુઓ સમાજમાં હોય છે એવા ભાવિક લોકો ધોરાજીમાં જે રહેતા હતા એ બધાએ મળીને રસોઈ આપી સાકરનો કંસાર કર્યો હતો અને વર્ણિયો અને વિપ્રોને વિપ્રોએ મળીને રસોઈ બનાવી હતી શ્રીહરિ ત્યાં જમવા માટે શ્રીહરિને ત્યાં જમવા માટે બોલાવ્યા સાકરનો કંસાર કરાવ્યો વિપ્રોએ બ્રાહ્મણોએ વર્ણિઓએ ભેગા થઈને રસોઈ કરી શ્રીહરિ સંત રસોઈ દિને सकर के कंसार शोकिने वर्णी विप्र मिल रसोई कराये श्रीहरि कुतिहा जेवने बोलाए पीत पिताम्बर पेरे उत जेवने जे कुचले हरि जबही पादुका पेरे दो चरना पादुका पेरे दो चरना चटक चटक चले मनहरना चटक चटक चले मनहरना पादुका पेरे दो चरना पादुका पेरे दो चरना चटक चटक चले मन हरना चटक चटक चले, मन हरना।, चले मन हरना भगवाने पीडु पीतांबर पेरियू વાળંદે મસાલ લીધી હતી આવી મૂર્તિનું ધ્યાન કરવું જોઈએ મહારાજે પીળું પિત્બર પહેર્યું છે પીળો ખેસ ઓઢ્યો છે મહારાજ ચટક ચટક ચાલ ચાલે છે ઉતાવળી ચાલે ચાલે છે મહારાજનો ખેસ ખંભાથી એક બાજુ પર નમેલો છે મહારાજ ઉતાવળી ચાલે ચાલે ત્યારે ખેસ પણ મહારાજની સાથે હલતો જાય છે અને મહારાજે કાનમાં કુંડળ પહેર્યા છે કુંડળ પણ મહારાજ સાથે ડોલતા જાય છે ગાલમાં મહારાજના એ કુંડળનું પ્રતિબિંબ પડે છે મહારાજની નાભીના દર્શન થાય છે મહારાજ ગદગતિ ચાલ ચાલે છે એ મહારાજની ત્યારે કટી પ્રદેશ પણ એવો સુંદર લાગે છે મહારાજની ચાલ એવી છે જેવી જગતમાં કોઈની એવી ચાલ નથી મહારાજનું જેવું રૂપ છે એવું જગતમાં કોઈનું રૂપ નથી ભગવાનનું જેવું હાસ્ય છે એવું જગતમાં કોઈનું હાસ્ય નથી ત્રિલોકીમાં કોઈ એવું હસી શકે એવું નથી ત્રિલોકીમાં કોઈ એવું ચાલી શકે એવું નથી ત્રિલોકીમાં કોઈ એવું કરી શકે એવું નથી એવી ભગવાનની અલૌકિક મૂર્તિ છે એનું ધ્યાન કરવું જોઈએ આપણે માનસી પૂજા કરીએ મહારાજ સભા ભરીને બેઠા હોય આપણે થાળ કર્યો હોય ત્યાં મહારાજને બોલાવા જઈએ ત્યારે મહારાજ જ ચાખડીના ચટક ચટક અવાજ આવે અને મહારાજના દર્શન થાય એવા માનસીમાં દર્શન કરવા જોઈએ મજા લઈ લઈએ બસ આ જિંદગીની અંદર ભગવાનના સ્વરૂપની મજા લઈ લઈએ વિષયની મજા નહીં ભગવાનની મજા લઈ લઈએ ભગવાનની મોજમાં ચડી જઈએ એવું કરીશું ને એવું કરીશું ને ભગવાન હરે ક્યારેક દસ પંદર મિનિટ બેઠા બેઠા એવી કંઈક વાતો કરીએ ભગવાન સાથે બેઠા બેઠા કંઈક આવા અવાજો સાંભળીએ ચાખડીના અવાજ સાંભળીએ ક્યારેક ભગવાન આમ દૂરથી ચાલે આવતા હોય અને ભગવાનને એવા દર્શન કરીએ એનો સુખ એનો આનંદ એની મોજ એની મજા કઈક જુદી જ રીતની હોય છે ને એવું આપણે થાવું છે એવા આપણે થશું તો જ અક્ષર ધામ સુધી જવાની ઈચ્છા થશે નહીં તો નહીં થાય નહીં થાય ભગવાનની ચાખડીના અવાજ સાંભળીએ ભગવાનની ચપટીના અવાજ સાંભળીએ ભગવાનની તાળીનો અવાજ સાંભળીએ ભગવાન બોલે ભગવાન ગાય ચપટી વજાડી ગાય તાળી ભેડા ગાય એવું ભગવાનનું ગાવું સાંભળીએ સંભળાશે પ્રયત્ન જો કરીશું તો બધું જ સંભળાશે પ્રયત્ન જો કરીશું તો બધું જ દેખાશે કારણ કે દેખાવા માટે જ મળ્યા છે એ આપણને સંભળાવા માટે જ મળ્યા છે માટે ડૂબવું છે ભગવાનના સ્વરૂપમાં ડૂબવું છે પાદુકા પેરે દો ચરના પાદુકા પેરે દો ચરના ચટક ચટક ચલે મન હર ચટક ચટક ચલે ભગવાન ચાખડી પહેરીને ચાલતા હોય ત્યારે ભગવાનના જમના પગની નખમણી ઉપર બેસી જઈએ ત્યાં આગળ ભગવાનના નખની રક્ત રેખાને જોયા કરીએ ભગવાન ચાલે ત્યારે ભગવાનને અંગૂઠાને આંગળીઓ સેજ ઊંચી નીચી થાય એને જોઈએ ભગવાનના ત્યાં નખની પાસે રોમ છે એને જોઈએ મહારાજના ઉપડતા નખ છે એને જોઈએ એવા કાંઈક દર્શનનું સુખ ભગવાનના સ્વરૂપનું લેવાનું ધીરે ધીરે શીખીએ કાળાભાઈ વાળંદે મસાલ લીધી હતી જ્યાં રસોઈ કરી હતી ત્યાં પરમ ચતુર શ્રીહરી આવ્યા તે વખતે મુકુંદાનંદ વરની પાણી લાવ્યા શ્રીહરિના કરચમર ધોવડાવ્યા કર ચરણ ધોવડાવ્યા જ્યારે પીતાંબર પહેર્યું તે વખતે શ્રીહરીએ સ્નાન કર્યું હતું એટલે ફરીને અહીંયા તે વાત કરી નહીં સોનાના રત્ન જડીત બાજોટ ઉપર આવીને શ્રીહરી બેઠા ભોજનનો થાળ જે ભરીને પીરસ્યો હતો તેને લાવ્યા સુખદાયક શ્યામસુંદર શ્રીહરી જમવા લાગ્યા કંસાર રોટલી પાપડ અને શાક વગેરે જે પીરસ્યું હતું એને શ્રીહરી જમ્યા તે વખતે મયારામ ભટ્ટ શ્રીહરિની પાસે બેઠા હતા શ્રીહરી તેની સામે જોઈને બોલ્યા એકાદશી કયા દિવસ આવે છે હજુ તો હરિજયંતિનો સમય કર્યો છે હરિજયંતિનો સમય હરિજયંતિનો સમય ફરેમાં સમય સમયો કર્યો ત્યાં પંજરી હતી એ મહારાજે કહ્યું કે આપણે ગિરનાર ની અંદર જયારે એ કરીએ હરિભક્તો બધાને બોલાવીએ ત્યારે બધા એને પંજરી જોશે એટલે રાખી મૂકજો ધોરાજી આવ્યા દસમ ને દિવસે એકાદશી કયા દિવસ હોય હરિજયંતિ થી દસ દિવસ પછી એકાદશી હોય પણ આનું નામ જ ભગવાન આનું નામ ભગવાન શંકા કરાવે ને ભગવાન પોતાના સ્વરૂપમાં શંકા કરાવવાના જો પ્લાન કરે ને તો આપણે ગમે એટલા ડાયા હોઈએ ને તો એ દોઢ ડાયા થયા વિના રહીએ જ નહીં સમજ્યા ડાયામાંથી ગાંડા થઈએ જ વાંધો નહીં પણ ભગવાન જ્યારે એવા ચરિત્રો કરે ને ત્યારે ડાયામાંથી કેવા થઈ જઈએ આપણે ડાયા અને દુનિયામાં ડાયો ડાપન માં દુખ પામે ડોર ડાયો એટલે ડાપણિયો ભગવાન આવા ચરિત્ર કરે તો આપણી બુદ્ધિ ડાપણ કર્યા વિના રેવું બને લે મારા તમને એટલી નથી ખબર આમના હરી જયંતી ગઈ તમારો બર્થડે ઉજવ્યો આ દસમ થઈને કાલે એકાદશી હોય લો ભગવાન થઈને આટલી ના ખબર હોય આવું આપણે વિચારી લઈએ પણ આ બધાય ભગવાનના સંતો ભક્તો એવા હતા કોઈ સંકલ્પ કરવાનો જ નહીં ભગવાનના સ્વરૂપમાં ભગવાનની બાબતમાં છે ને બુદ્ધિ જાજી નહીં દોડાવવાની એ છે તે છે સખી છે ના અમારો રે અમે તો છીએ ના એ અમારો ને અમે એના બસ આટલી જ ખબર છે બીજી કાંઈ ખબર નથી એ જે છે એ સર્વથી પર છે સર્વોપરી છે એના જેવું તત્વ કોઈ છે નહીં હતું નહીં હશે નહીં પરમ તત્વ કહેવાય પરમાત્મા કહેવાય વેદો જેને પરમ તત્વ કહે છે સર્વથી પર કહે છે મને મળ્યા એવા મારા જે જ છે કેમ છે કેવી રીતે છે મને ખબર નથી પણ એ જ છે એવી રીતે જે ગાંઠ મારી દેવી એ ભગવાનના સ્વરૂપમાં આંબો તે આંબો એ આપણે કલ્યાણના માર્ગની અંદર આપણી સૌથી મોટી મૂડી એ છે આંબો તે આંબો અને એ આંબો તે આંબો કરાઈ રાખે એટલે કે મહારાજ તે મહારાજ એવું કરાવી રાખે એવા સત્પુરુષો એવા ભગવાનના સંત અને ભક્તનો પ્રકૃષ્ઠ સંઘ એની અંદર આત્મી હતા ભગવાનના સ્વરૂપની અંદર આપણને ક્યારેય અનિશ્ચયના ઘાટ ન થવા દે બસ આટલું કર્યું એટલે બેડો પાર ભાઈ એ વખતે મયારામ ભટ્ટ મહારાજ પાસે હતા મહારાજ કે એકાદશી ક્યાં દિવસે ભટજી ભટ્ટજી ત્યારે ભટ્ટજી બોલ્યા ચૈત્ર સુધી એકાદશી તો આવતીકાલે એકાદશીનું નામ વિમલા અને કામદા છે જે બધા જ મનોરથોને પૂર્ણ કરે છે ભટ્ટજી આટલી વાત કહી એ સાંભળીને સુખદામ ઘનશ્યામ શ્રીહરી પ્રસન્ન થયા પછી જ્યારે ભોજન જમી રહ્યા ત્યારે હાથ અને મુખ ધોઈ નાખ્યા શ્રીહરી જે જમ્યા તે થાડની પ્રસાદી દરબાર હઠ્ઠી પ્રસન્ન થઈને આપી પછી પોતે મુખવાસ લીધો પછી સંતોને પાર્ષદોને દરબાર એભલ ખાચરને જીવા ખાચર વગેરે દરબારો જે આવ્યા હતા તેમને તેમના પુત્ર સાથે જમવા માટે બોલાવ્યા સૌને જમવા પંગતમાં બેસાડ્યા સ્વયં શ્રીહરિ પીરસવા લાગ્યા ભગવાનને પીરસવાની બહુ શ્રદ્ધા અને જમાડ્યા પછી જ પીરસતા જમતા પહેલા ઘણા એમ કે અમને પીરસવાનું કેવું હોય તો જમતા પહેલા કહી દેવાનું જમાડ્યા પછી તો ટાઈટ થઈ જાય કમર એટલે વાંકુ ના વળાય પીરસવાનું હોય તો હાલે સૌને જમવા પંગતમાં બેસાડ્યા ભગવાન પીરસવા લાગ્યા પ્રથમ સંતોમાં પીરસવા ગયા ઘણા હેતભાવથી પંગતમાં પીરસવા ફર્યા ભગવાનને પીરસવાની કેવી શ્રદ્ધા પ્રેમાનંદ સ્વામીએ લખ્યું આપણે રોજ બોલીએ છીએ चडव तन्ने रे पीरस्वाप पधारे ते डाबे रे खेसने आनी खेसने बांधे रे केळा तानी पीर से लाडू रे जले बिगनश्याम जन जिरे लि तेना नाम फरे पङ्गतमा रे वारंवारम राज सन्तरी जन्ने रे पीरजवाने काज श्रद्धा भक्ति रे પીરસતા કોઈના મુખમાં રે આપે લાડુ પાછલી રાત્રિ રે ભગવાન મોઢામાં લાડુ આપે વારે વારે પંગતમાં પીરસતા ભગવાનને બહુ શ્રદ્ધા હતી પીરસવામાં સુખદાયક શ્યામસુંદર શ્રીહરી પછીથી પાર્ષદો ને દરબારોમાં પીરસવા આવ્યા બીજા કોઈ ભોજન પીરસતા હોય તો શ્રીહરીને મન માનતું નહીં કોઈ બીજા પીરસવા આવે ને ભગવાનને ગમે જ નહીં ભગવાન કે હું પીરસું લાવ સંતો ભક્તો વિચારે કે મહારાજને ક્યાં આટલી બધી મોટી પંક્તિમાં ફેરવવા અત્યારે જમાડ્યા થાકી જાય એટલે એ બધા પોતે પીરસવા જાય તો થોડી વાર પીરસવા દે પણ પછી લાવો મને દઈ દો અને પછી મહારાજ પીરસે લખે છે આ સ્વામી પીરસવા વાળો છે ને એ થોડો સાયકોલોજી વાળો જોઈએ કેવો જોઈએ સાયકોલોજી વાળો સાયકોલોજી વાળો એટલે મેવાળાની રુચિને થોડી ઓળખે જાણે કે હામેવાળાની રુચિ શું છે એની આંખોને વાંચી લે ઘણા છે ને આમ આમ કરતા હોય આમ આમ પણ એને જોતું હોય શરમાતા હોય શરમાતા હોય એને એમ થાય કે મારે એને એના જેવા બરોબરિયા કોઈ ના હોય એટલે માગી ના શકે એનો મિત્ર હોય તો માગે હવે એને ઉપદેશા જ કોઈક હોય ને ઉપદેશા જ પીરસ વાગ્યો હોય તો ના માગી શકે પણ એની રુચિને જે જાણી જાય એ પીરસવાળ જો કે તમારે સંસારમાં તો બધા રૂચિ જાણી જ જતા હોય કારણ કે રોજ ભેળા રહો એટલે બધાને ખબર જ હોય ને રૂચિની પણ આ તો ક્યાં આ બધો પ્રોબ્લેમ થાય પ્રસંગોમાં સત્સંગમાં થાય આ બધું પીરસવાની અંદર રૂચિને જોવી પડે રુચિ જોયા વિના જેને લાડવાના ભાવ થાય એને લાડવા બરાબર નિસ્વાદી વર્તમાન પડાવવા ઠપકારી દો અને જેને ભજીયાના ભાવ થાય એને ભજીયા ઠપકારી દો શ્રીજી મહારાજ એવું નથી કહેતા શ્રીજી મહારાજ કહે છે તમારે નથી કોકને કર દેવાના નિસ્વાદી એને થવાનું છે કોને થવાનું છે વ્યક્તિને થવાનું છે આપણે તો એને જે જોઈતું હોય એ દેવાનો દાદાને ghee ગોળને લાડુ જોઈએ દેવાના આપણે શું જન જન કે ઋચિ જેહ પ્રકારા હરિ જાનત સોતેહી પ્રકારા लियो कर देवे लियो कर देवे न लगारा लियो कर देवे न लगारा बकोर करे और वारम वारा बकोर करे और वारम वारा के वा पीरसवा वाला अविवेकी होनी बात करे नी रुचि जे प्रकार नी होय તેને શ્રી શ્રીહરિત્ર પ્રકારે બરાબર જાણતા હતા એ પ્રકારે જાણતા હતા દરેકની રૂચિને જાણતા હતા અને કેટલાક પીરસતા હોય ત્યારે લો લો એમ બોલે પણ લગારે આપે નહીં પૂરી 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 પણ પૂરી થાય જ નહીં કારણ કે પૂરી કોઈ દે જ નહીં એવા હોય લો લો કરે પણ પછી આમ ચમચી લઈને આવે ચમચી લઈને હવે શાક પીરસવા નીકળ્યા છે હોય હોય શાક શાક આમ પીરસવા આવે જેને એક કોડિયાની અંદર શાક જતું રહે આમ ચમચી થી શાક અથાનું પીરસે એમ શાક પીરસે ક્યારે થાય હા પછી ઉમરવાળા થાય એને ચમચી ચાલે પણ ખરેખરો શેર ઘીનો શીરો પચાવી દે એવો હોય અને એને ચમચીથી પછી આપવા નીકળે તો ઓલાનો ખોરાક જ આઠ રોટલીનો હોય આઠ રોટલીનો હોય હવે પંક્તિ પડી હોય દસ જણા જમાડવા બેઠા હોય તો પહેલો એવો હોય કે જેને બે જ રોટલી પેટ ભરાઈ જાય છે બીજો એવો છે કે જેને ચાર રોટલી જોઈએ છે ત્રીજો એવો છે જેને છ રોટલી જોઈએ છે ચોથો એવો છે જેને દસ રોટલી જોઈએ ત્યારે એનું પેટ ભરાય હવે પંક્તિમાં પીરસવાનો રિવાજ બે વખત કે ત્રણ વખત હોય પછી ભાત દાળ આવી જાય હવે પહેલી વખત એક 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 રોટલી મૂકે તો હું દશા થાય ઓલાની ઓલો તો ભૂખ્યો જ રે મોત ના આવતું હોય તોય આવી જાય પણ વિચારવું પડે કે આનો મૂળભૂત ખોરાક બે જ રોટલીનો છે એટલે એને પ્રથમ વખત એક જ રોટલી અપાય અને આનો ખોરાક ચાર રોટલીનો છે એટલે એને સૌથી પહેલા બે તો દઈ જ દેવી પડે ઓછામાં ઓછી બે અને આનો ખોરાક દસ રોટલીનો છે એટલે એને પહેલી વખતમાં પાંચ દઈ દેવી પડે પહેલી જ વખતમાં પાંચ મૂકી જ દેવાની તો જ એ બાપડો પહોંચી રે નહીં તો એનું મોત આવી જાય બીજું એનો ખોરાક એની સાથે એને શું રૂચિ છે કારેલાનું શાક ભાવતું ના હોય ને વાટકી ભરીને નાખી દે પછી અંદર તો ઓલાને ને જમવું મુશ્કેલ પડે લાડવા ભાવતા ના હોય તો એને કહેવાય અડધો લો વાંધો નહીં અડધો લો પણ પછી એને ચાર લાડવા અંદર નાખી દે તો ઉપાધિ થાય શ્રીજી મહારાજને આવો અવિવેક ગમતો નહીં જો કોઈને તમારે જમાડવા છે તો એની રૂચિ પ્રમાણે જમાડો એને જે પ્રમાણે એનો ખોરાક હોય એ પ્રમાણે જમાડો કા આપણને ખબર ના પડતી હોય તો એ એ ક્ષેત્રમાં આપણે પડવું જ નહીં ઘણાને નથી ખબર પડતી ઘણાને ના પડે શું રુચિ છે શું ખોરાક ખબર જ ના પડે એને ખબર ના પડે એને આગ્રહ કરવો સેવા કરું એને સુખેથી પોતાની કારણ કે એને ખબર પડતી ના હોય ઘણી વખત આ બધું સત્સંગમાં પીરસતા હોય બધું કરતા હોય ને તો ઘણા કે ભાઈ તમે પીરસવા આવજો તમે પીરસજો અમે સંતો પીરસતા હોય ને તો અમારી અંદર એ સંતોમાં એવું હોય કે ઓ આ સ્વામીને કેજો એ બે સંતોને પીરસવા રાખો એ બરાબર છે કારણ કે બીજા કઈ ના પીરસે પીરસવાનું તો આમ જ હોય ને પણ છતાંય બેઠેલી પંક્તિ હોય ને બધા એવું વિચારે આ બે સાધુ પીરસવા એ બરાબર છે કારણ કે આ બધું આ બધા વિવેકો છે આપણને લાગે કે એમાં હું એમાં શું પણ શ્રીજી મહારાજને આવું કોઈ કરે ગમતું નહીં તમને ના આવડે તો શ્રીજી મહારાજ લઈ લેતા શ્રીજી મહારાજનો સ્વભાવ એવો હતો એક ચરિત્ર છે બહુ સરસ એકવાર સાધુની પંક્તિ થઈ તે મુક્તાનંદ સ્વામીએ આવીને જેમ જેને ઘટે તેમ તેને યથાયુગ્ય પંક્તિમાં બેસાડ્યા પછી મોટા મોટા સાધુ હતા ને એ પીરસવા મંડ્યા બધા કે આ લો ભાઈ મોટા મોટા પીરસો એટલે મોટા મોટા પીરસવા બધા મંડ્યા એમાં પ્રથમ મુક્તાનંદ સ્વામી તેને કોઈ દિવસ પીરસવાની ક્રિયા કરેલી નહીં અહીં એવું લખ્યું છે તો પણ ડાયા સ્વામી હતા કેવા ડાયા સ્વામી આમ એક ની નસ ખબર પડી જાય સ્વામીને હતા એવા તે પીરસવામાં કુશળ તેથી પીરસવામાં કુશળ હોય જ એવી રીતે પીરસતા હતા જાણે કુશળો એમ પીરસતા પહેલી વાર પીરસ્યું ને તોય કારણ કે સ્વામી આમ બધું ધ્યાન વ્યવસ્થિત રાખતા હોય અને એ જોઈને બ્રહ્માનંદ સ્વામી પીરસવા ઉઠ્યા કે હાલો ભાઈ આપણે થવા દઈએ મુક્તાનંદ સ્વામી પીરસે છે તો આપણે કેમના પીરસી સ્વામી ઊભા થઈ ગયા શ્રદ્ધાપૂર્વક ઊભા થયા ત્યારે તેને પણ કોઈ દિવસ પીરસવાની ક્રિયા કરેલ નહીં અને શરીર પણ ભારે તેથી એક એક ઠેકાને ઠેકાને પીરસાય અને રહી જાય આ જોઈને શ્રીજી મહારાજને સર્વે મુનિયો હસતા હતા પછી માનું ભાવાનંદ સ્વામી પીરસવા ઉઠ્યા તે તો કાંઈક જનસ હોય ને કાંઈક નામ લે હોય જલેબીન કે લાડુ જોયે છે ભાઈ આ આવા ચરિત્ર લખાયા બોલો હોય કાંઈ ને બોલે કાંઈ અને જોઈને સર્વે હસ્યા પછી આનંદ સ્વામી ઉઠ્યા એ તો પીરસવામાં ચતુર હતા તેથી તેને જોઈને સર્વે રાજી થયા જોયું આટલા સંતો બધા સંતો તો કલ્યાણકારી જ છે પણ આનંદ સ્વામીને આવડતું હતું એ જોઈને બધા રાજી થયા પછી નિત્યાનંદ ને સુકમનિ એ બે ઉઠ્યા એને જોઈને સર્વે બોલ્યા જે આવા પીરસનારા કોઈ નહીં એમ કહીને વખાણ કર્યા પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી ઉઠ્યા એ તો ધ્યાન નિષ્ઠ હતા માટે પીરસવામાં અસ્ત વ્યસ્ત થવા માંડ્યું એ જોઈને બધાએ હસ્યા પછી આત્માનંદ સ્વામી ઉઠ્યા આ બધા મોટા મોટા એ તો શરીરે દુબળા તો પણ મહાચતુર શીઘ્ર પણ એ વડા ફેરવવા માંડ્યા એવી રીતે મુનિઓ પંક્તિમાં ફર્યા તો પણ મહારાજને નજરમાં ન આવ્યું આવું સંતોએ પીરસ્યું તોય મહારાજને ગમ્યું નહીં એ પીરસવાની કળા કેવી હશે એ શીખે નથી આવતી એના ક્લાસ કરો તોય ના આવડે ક્લાસ કરી ના આવડે જોઈને પણ ના આવડે કોઈનું આપણે જોઈ લીધું કોહો આવી રીતે આગ્રહ કરવાનો તોય ના આવડે ઉપરથી આપણે આગ્રહ કરીએ તો ઊંધું પડે કોઈનું જોઈને આપણે આગ્રહ કરવા જઈએ ને તો ઊંધું પડે એમ થાય કે ઓહ આમ આમને પીરસવાના બધા વખાણ કરે બઉ સરસ પીરસ હશે એટલે મારે પીરસવું છે પણ એ હું કરે છે તો કોઈને એક રોટલી જોતી હોય ને તો બે દે છે એક લાડુ જોઈતો હોય ને તો બે દે છે હા હવે આવડી ગયું એવું કરવા જાય તો ઊંધું પડે કારણ કે આ આખી બધી આ ફિલોસોફી હૃદયમાં માલતી હોય છે બુદ્ધિનો વિષય નથી સામે વાળાના હૃદયને વાંચીને જે કરવું એ બુદ્ધિનો વિષય નથી હૃદયનો વિષય છે તે પોતે સાબદા થઈને પંક્તિમાં પીરસવા ઉઠ્યા અને આ બધા અનુભવ અમને જા થાય તમને તો હું આવે ટુ નોન ટુની બે જણો ઘરમાં બધા એને રૂચિ ખબર જ હોય કે આ ભાઈને પચીસ વર્ષથી હું ભાવે છે ને શું થાય છે પણ આ બધો અનુભવ અમને થાય જેનું સામૂહિક જીવન હોય ને આ બધી અનુભૂતિ કોને થાય જેનું સમૂહમાં જીવન હોય જેનું બંધારણમાં જીવન હોય એ બધાને આ બધો અનુભવ થાય તમારેથી ઈચ્છા થઈ તો ડબ્બા અને સેવ જમી લેતા હોય અહીંથી ડબ્બા ઉતારે લાડુ આઠ વાગે ઈચ્છા થઈ લાવો થોડા સિંગના લાડુ પડ્યા છે લાવો એક જમીએ પાછી નવ વાગે દસ વાગે ઈચ્છા થાય કે હાલો લાવો થોડા સેવ મમરા તે થોડા સેવ મમરા જમીન મૂકો ને બાર વાગે ઈચ્છા થઈ પુડલા બનાવો આજ તો તે પુડલા જમો હવે આની અંદર તો રુચિ જ રૂચિ બધી ચાલે પણ અમારે એવું ના હાલે અમારે તો એક પંક્તિ થઈ પંક્તિમાં બેહવાનું પંક્તિમાં આવે એ પીરસવા વાળો જેવો હોય એવું જે મળે જમી લેવાનું પછી એમાં સરય આવે ને હવે પાંચ રોટલી હોય અને જમવા વાળો પછી ફરી વખત એક આપે પછી ત્રીજી વખત એવું પૂછી લે મૂકું કે ના મૂકું હવે જોશે તમાર શું પ્રશ્ન પૂછે હવે જોશે તમાર એટલે કે હવે તમે તૃપ્ત થઈ જ જાઓ ઓલો કે પાંચ વિના તો મેળ ખાય એવો નથી પણ હવે શું કરવું સરમે ધર્મે રહેવા દો એમાંય જો મોટા સાધુ આવા આવ્યા હોય તો તો હું જોવાનું પતી ગયું રોજ ભૂખ્યા રહેવાનું થાય જો શરમમાં રે તો એટલે શ્રીજી મહારાજ બધાની રૂચિને જાણતા એટલે મહારાજ શું કરે મહારાજને પછી મજા ના આવે બધા બીજા સંતો પીરસતા હોય મહારાજ જોવે કે આમાં અડધું રાખી દે છે હોય હોન બોલે મહારાજ મહારાજનું કેવું હતું જે કાર્ય કરવું એ પરફેક્ટ કરવું આમાં જમવા સાથે મતલબ નથી આ સંતોને કઈ લાડવાની ભૂખ નહોતી પણ શ્રીજી મહારાજનું એમ કે તમે જમાડવા માટે પીરસો જ છો તો પીરસવાની ક્રિયા ચતુરાઈથી કરો કમ્પ્લેટ કરો એને ભગવાનમય બનાવીને કરો જે કરો એ સંપૂર્ણ શ્રીજી મહારાજને માનસી કરો વ્યવસ્થિત કરો ધ્યાન કરો વ્યવસ્થિત કરો ભજન કરો વ્યવસ્થિત કરો જમવા બે તો વ્યવસ્થિત જમી લો ઠાકોરજીને યાદ કરીને આ એટલું ના જમશો ભજન રખડી જાય આળસ પ્રમાદ વધી જાય એટલું જમાડ લો અને કોઈને તમે જમાડો છો તો દિલથી પછી એને જમાડી દો અને જમાડવાની ખબર ના પડે તેને કહી દો કે સંકોચ વિના માગી લેજો કારણ કે મને પાછી ખબર પડતી નથી આવું કહી દેવું પડે આવું કહેવું પડે પંક્તિમાં પીરસવા ઉઠ્યા તે પાત્ર ભરાઈ જાય મહારાજ ઉભા થયા ને પાત્ર ભરાઈ જાય એમ જલેબી પીરસવા માંડી પછી મોત્યા લાડુ પીરસ્યા પછી મુકુંદાનંદ બ્રહ્મચારી પીરસવા આવ્યા અને ઘીની વાઢી લઈને દૂધપાકમાં ઘી પીરશે દૂધપાકમાં ઘી તે પાત્ર ભરાઈ જાય એવી રીતે પીરશે એ જોઈને મહારાજ હસ્યા કહેવાનો વિચાર કરતા હતા ત્યાં તો મુકુંદ બ્રહ્મચારી પંક્તિમાં ફરીને બોલ્યા હે સંતો તમે સર્વે આ પીરસ્યું છે તેમાંથી જોજો કોઈ વધારતા કેમ જે મહારાજનો પ્રસાદ છે માટે સૌ પાર પાડી જાઓ એમ મહારાજની આજ્ઞા છે પછી મહારાજે ભાત પીરશ્યો અને મુકુંદવરણીએ ભાતમાં ઘી પીરસ્યું પછી સર્વે જમી રહ્યા આવું મહારાજે કર્યું લો પછી ઉત્તમ રાજાદિક દરબાર પાળાઓની પંક્તિ કરી ત્યારે મુનિ પીરસતા એ વખતે જમતા જમતા સોમ સુરાદિક મહારાજને મર્મના વચન કે સોમલા ખાચર સુરા ખાચર આ સંતો પીરસવા ગયા એટલે સંતોનું તો અમને આગળ વર્ણન આપણે વાંચ્યું ને એવું જ હતું વૈરાગ્યોનું તે મર્મના વચન કે એ સાંભળીને હસતા જાય ને જમતા જાય એમ મુનિએ અતિશય જમાડ્યા તો પણ મનમાં ઈચ્છા કે મહારાજ પીરસવા ઉઠે ને આ કઈ સાધુ કંઈ હરખું ભરશે નહીં પછી મહારાજ તેની ઈચ્છા જાણીને પીરસવા ઉઠ્યા સુરા ભક્તને સંપૂર્ણ થઈ રહ્યું હતું કારણ કે બ્રહ્માનંદ સ્વાયભાઈ એ તો સખા ભગત માગીને લે નાખો કે હું તમે બે ભેદી રાખો છો અમારે એકવાર લોયામાં રસોઈ કરી હતી વર્ષો પહેલા મેં રસોઈની વાત અહીં કીધી છે તો મને એ પ્રસંગો જમાડવાનો આવે ને યાદ આવી જાય એક બાપુને ત્યાં કે ભાઈ દીકરાનો જન્મ થવા દીકરાનો જન્મ થયો છે રસોઈ દેવી છે સંતોને તો કે રસોઈ તો રસોઈ તો કે ઘર નાની રસોઈ ચાલો ને બધાની રસોઈ નક્કી થઈ રસોઈ નક્કી થઈ નક્કી થઈ નક્કી થઈ નક્કી થઈ ત્યાર હો દોઢસો બસો જનની રસોઈ નક્કી થઈ બસો જનની એટલે ગુરુજીએ પહેલેથી સૂચના આપેલી જો ભાઈ આપણે જેમ તમે બીજા શહેરોમાં ને અમેરિકામાં બધે રસોઈ કરતા હોય ને એ માપથી અહીં રસોઈ હાલશે નહીં ત્રણ ગણું માપ કરજો કે લાડવા કરવાના એનું માપ ત્રણ ગણું રોટલી કરો એનું માપ ત્રણ ગણું દાળ કરો ભાત કરો એનું માપ ત્રણ ગણું સો માણસનું જે તમે ગુજરાતમાં રસોઈ કરતા હો આજે અમેરિકામાં જે સો માણસની રસોઈ થાય એ ભારતની અંદર સિત્તેરને ને જ થાય એનું માપ હોય ભારતમાં સિત્તેરને થાય કારણ કે ત્યાં ખોરાક અને ત્યાં ગરમી બધું જ કામ એટલું હોય કેટલાક પ્રદેશોમાં કદાચ પચાસને જ થાય એવું બને અને પછી જે ત્યાં થાય એમાં જે શહેરમાં થાય એના કરતાં ગામડામાં માપ વધી જાય અને ત્યાં ગામડામાં થાય એના કરતાંય જ્યાં બાપુઓ હોય ભાઈ ત્રણ ત્રણ રોટલા હવાર બપોરને હાથ જોએ ત્યાં તમારી આ બે પડવારી રોટલીની પૂરી તો કંઈ આવે જ નહીં નજરમાં બે પડવાળી રોટલી કરવાની લાડવા કરવાના ભજીયા કરવાના ભાત દાળ કરવાના બધાનું ત્રણ ગણું માપ એમાં સંતો પીરસવા નીકળ્યા પાછું કીધું ગુરુજી બધાને સંતો પીરસશે અને સંતો પીરસવા નીકળ્યા લાડવા એ આપણે તો આટલા લાડવા કર્યા હોય ત્રણ ગણા માપ વાળા એ સંતો પહેલી વખતમાં બે પીરશે રોટલી ત્રણ મૂકે હવે જમાડવા વાળા જે બેઠા હોય ને એ સ્વામી નાખો નાખો કે નાખો નાખો એટલે પેલી વારમાં દસ રોટલી તો પેલી વારમાં જોવે લાડવા ચાર જોઈએ લાડવા મગાવવા પડ્યા એવું હોય સંતોએ નક્કી કર્યું કે આજ પછી કોઈની રસોઈ આવી લેવી સંધ્યા આરતી ના થઈ સંતોને બોલો એ સંતોએ જે રસોઈ જમાડી ને અને સંતો પછી જે રસોઈ જમીને ભગવાનની મૂર્તિમાં લીન થઈ ગયા તે હવે આજની સંધ્યા આરતીમાં કોઈ ના મળે ઠાકોરજીન ગુરુજી બે જ બાકી કોઈ આરતીમાં જ નહીં બધા બધાએ તે દિવસ પાણી મૂક્યું કે આવી રસોઈ કોઈ દી ખાવી નથી કરવી નથી ને ખાવી નથી એવું થાય પહેલાં તો એવું હતું જ એટલે આ દરબારો બધા કે કાંઈ મહારાજ મજા ના આવી તમે આવો પછી મહારાજ ઊભા થયા ઈચ્છા જાણીને પીરસવા ઊભા થયા સુરા ભક્તને સંપૂર્ણ થઈ રહ્યું હતું તોય મહારાજે બે હાથે લઈને જલેબી નાખી ત્યારે સુરા ખાચર કે મરું ગો એમ કહીને હા 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 એમ સિંહનાથ કર્યો પછી નાજા ભક્તને પીરસવા ગયા તે તો હેઠું જોઈને બેઠા હતા ઊંચું જ ના જોયું હેઠું જોઈને બેઠા હતા તે જેવા પોઝ ભરીને જલેબી નાખવા જાય એમ નાજા ભક્તે પોતાના પાતરાળા હાથ દઈ દીધા આમ હાથ આડા દીધા ત્યારે મહારાજે પોતાને હાથે કરીને એના હાથે કોરે કર્યા એક બાજુ પર મહારાજે હાથ ખેંચ્યો અને જલેબી નાખી તો પણ કાંઈ ન બોલ્યા ત્યારે ફરી મહારાજે જલેબી નાખી ના 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 હાથ ખસેડીને નાખી નાજા ભક્તે સિંહ નાદ કર્યો પછી સોમલા ખાચરને પીરસવા ગયા ત્યારે એ તો છેટેથી જ ના પાડતા હતા તો પણ મહારાજે પરાને સાટા પીરસ્યાને કયું તમે ના પાડો છો પણ તમારે પણ કે ઉત્તમ રાજા બેઠા છે એ જુવાન છે દાદા ખાચર એ લજાઈ નહીં ને જમે માટે તમારે ના પાડવી નહીં તમારે ના ના પાડવી બાજુવાળાને જો આ જમવામાંય વિવેક જોઈએ બાજુવાળાને જોવો પડે કે ભાઈ બાજુવાળો ભૂખ્યો રહે એવું ના કરાય એક તો આપણે ચકલી જેટલું ખાતા હોય ને બાજુવાળાને શરમ આવે પછી એટલે આપણે છે ને જે એવા હોય એની ભેગા બેહવું જ નહીં જેનો ખોરાક વધારે હોય ને એને આમ થોડી જોડ ગોતવી એવી મજબૂત જોડ દૂર બેહવું એવાથી હા અમારા સંતો ઘણા સંતો એવા હોય એક જ રોટલી ઘણા યોગાચાર્ય હોય તો બે જ રોટલી અને ઘણાને ભગવાનની મૂર્તિનો યોગ હોય પછી એને આખું જુદું હોય એટલે એને પછી થોડું દૂર બેહવું પડે નહીં તો આ શરમમાં નાખે એવું થાય આ બધું તમને ના ખબર પડે અમને ખબર પડે જે સમૂહમાં રહેતો હોય ને એક તો આ સ્વામિનારાયણ ભગવાને અમારી રીત એવી કરીને સમૂહમાં જમવું ને સમૂહમાં હું એવી જોરદાર રીત કરી છે આ સમૂહમાં જ હું ને સમૂહમાં જમવું સમૂહમાં રહેવું આ રીત એવી કરી છે ને કે અડધો અડધ તમારે ગમે તે બાજુના કાંટા બધું ખરી જ જાય ઓટોમેટિક ખરી જાય સમૂહમાં એવું છે બધા સ્વભાવોને છે ને બધી બાજુથી રંધા વાગી જાય એવો શ્રીજી મહારાજે જોરદાર આયોજન કરી આપ્યું છે જોરદાર મજા આવે આવો રેવા પીરસવા ગયા ત્યાં બેય બાજુનો લાભ ફ્રીજમાં મળી જાય પાછા ભાવુક ભક્તો લઈ આવે કે અમારા દાદાઓ છે ને સંતો તો રોટલી શાક આપતા હશે લઈ જાઓ ઘનશ્યામ દાદા ને જોશે સંતો ક્યાં જ દેશે એટલે તમારે તો ફ્રિજમાંથી દાદાને તો આવી જાય અનુકૂળ કેમ દાદા ચાલુ જોઈ મહિમા છે એ તો રુચિ જોઈને બધા લાવે શું ખોટું આપણે તમારે પડખે ઉત્તમ રાજા બેઠા જુવાન છે લજાય નહીં માટે તમે લો ના પાડવી નહીં જીવવામાં વૃદ્ધ હતા છતાં પરાને બરફી પીરસી મહારાજે બરફી પીરસી એમને માન્ત્રિક ને પરાને દુધપાક પીરશો એવી રીતે મહારાજ પીરસતા હતા સર્વને સિંહનાદ કરાવતા સિંહનાથ સત્સંગી જીવનમાં કીધું સિંહનાથ કરાવે ત્યાં સુધી જમાડવા પણ રોજ નહીં કરાવવાનો ક્યારેક બરાબર છે પાછળ વિંદોલિન બ્રહ્માનંદ સ્વામી આવતા હતા એને પાર્ષદોને કહ્યું હે પાર્ષદો કાંઈ ચિંતા કરશો નહીં આ બે પંચભૂતનો છે આત્મા કાંઈ મરે તેવો નથી પેટ ફાટ્યાની ચિંતા કરવી જ નહીં પછી ભગુજીન રતનજી બધા બધાને પરાને જમાડ્યા એમ સિંહનાથ થાય ત્યાં સુધી જમાડ્યા પછી મહારાજે સર્વે જમાડવાની લલિતાને આજ્ઞા કરી લાડુબાને કીધું કે તમે બધાને જમાડો લીમતરુ નીચે સિંહાસન ઉપર બિરાજમાન થયા લલિતાને કેવડાવ્યું કે સર્વે હરિભક્ત મહેમાનને ગામનાને પણ જમાડજો જેને ન ખપતું હોય અને કોઠારેથી સીધા આપજો આવી રીતે અનકોટ ઉત્સવ કર્યો ને ત્યારે મહારાજે આવી લીલા ગઠપુરમાં કરી હતી એટલે મહારાજને પીરસવાનું બહુ ગમતું અને પીરસે ને પ્રેમથી એ મહારાજને ગમતું અને જે નપાસ થાય એના હાથમાંથી મહારાજ લઈ લેતા એને આપવાનું જ નહીં પછી એક બહુ સરસ વાત કે છે એક તો લીયો લીયો કરે અને આપે કાંઈ નહીં અને બકોર જાજો કરે એટલે કે અવાજ જાજો કરે એ મહારાજને નહોતું ગમતું બીજું માગે તો હું નહીં સુને કાના પીરસવાળા સાવધાન

ન દેવે તા કુ કબૂ ન દે ન દેવે કબૂ ન દેવે આધાર સ્વામી લખે છે હા અને વગર સમજે વારે વારે ખીજાય અને જ્યાં આપે ત્યાં ખૂબ જ આપે અને ન આપે એને કઈ કેટલીક વાર એવું થાય પીરસવા ને વારા હોય કે આને પીરસવું હવે પીરસવાની અંદર ઓલો પીરસીને અગિયાર વાગ્યાનો પીરસતો હોય ત્રણ પંક્તિ કરે કોઈક મોડા આવે કોઈક વહેલા આવે બરાબર આમ તો એવું હોય કે એક પંક્તિમાં પહોંચી જવું પણ પછી ઘણા કેવા હોય કે એને ટેવ જ એવી હોય પંક્તિમાં ના પહોંચે અથવા કંઈક સેવા આવી ગઈ હોય કોઈ વખત એવું હોય તો સેવા મોડા હવે પીરસવાની સેવા વાળા હોય કલાક દોઢ કલાકથી અટવાતા હોય પછી થાકે તો ખરો જ પીરસવાવાળો વાળો એટલે પીરસવાળો થાકે પછી શું કે આંબળ્યું ના આંબળ્યા જેવું જ થાય ને પછી દે અથવા ના દે અને એની શ્રદ્ધા ખૂટી ગઈ હોય પછી કોઈ માગે તો પૂરું સાંભળે નહીં અને વગર સમજે વારે વારે ખીજાય અને જ્યાં આપે ત્યાં ખૂબ જ આપે આપે ને તો કે એટલું આપી દઉં ખારો ફરી માગે જ નહીં એવું ક્રોધથી પીરશે મહારાજને ના ગમે અને ન આપે એને કાંઈ ના આપે આ બધું પીરસવા વાળાને ધ્યાન રાખવું પડે સમૂહમાં પીરસતા હોય એને હા તમારે તો હું સંસારમાં આ બધું ના ખબર પડે પીરસવામાં પોતાના શરીરને એકદમ ભેળવે ચલાવે નહીં ઉતાવળે નહીં પણ ધીરે ધીરે ફરે કેવો પીરસવાવાળો મહારાજને ગમે આ જેને પીરસવાની ઈચ્છા થાય સમૂહમાં પંક્તિમાં એ બધાએ આ બધા ગુનો કેળવીને પછી પીરસવા જવું નહીં તો પીરસવાનો હરખ રાખવો નહીં જમવાનો હરખ રાખવાનો શરીરને એકદમ ભેડવે ચલાવે નહીં ઉતાવળે નહીં પણ ધીરે ધીરે ફરે કેવી રીતે ફરે ધીરે ધીરે નહીં તો દાળ દેતા હોય ને તો દાળમાં કપડા બગાડે આપણા દાળ આમ કરીને ડંકો આમ પાંચ મિનિટમાં પીરસી દઉં પણ પાંચ મિનિટમાં ઓલાના કપડા કલાક ધોવાના થાય એવું થાય એટલે પીરસવામાં પોતાના શરીરને એકદમ ભેડવે ચલાવે નહીં ઉતાવળે નહીં પણ ધીરે ધીરે ફરે પીરસવામાં પંક્તિભેદ પંક્તિભેદ કરે આવા જે હોય ઉપેક્ષા કે વૈરાગ્ય રાખીને બરાબર પીરસે નહીં ઉપેક્ષા રાખે વૈરાગ હવે આપણે વૈરાગ હોય એમાં ઉપવાસ કરવાનો એક બહુ પેલા એક મુમુખ હતા આપણે ત્યાં મુમુક્ષુ અત્યાર તો સારા એવા થઈ ગયા પણ નાના હતા ને તે દિવસે એક મુમુક ઘણા વર્ષો થઈ ગયા પંદર વીસ વર્ષ પંદર વર્ષ થઈ ગયા છે એક દિવસ પૂછ્યું સભામાં સંતોને ગુરુજી ભાઈ તમને કોઈને ક્યારેય કોઈ આ નવા મુક્ષું છે સાધુ નો અભાવ આવે એ પાર્ષદ હતા એક હા મને અભાવ આવે નિષ્કપટ મુકશુ ઊભો થયો સભામાં એટલે કીધું ભાઈ શું અભાવ આવે તો કે એકાદશી હોય એકાદશી હોય ત્યારે લગભગ સંતો બધા નકોડી જ કરતા હોય ઘણા સંતો નીર ચડા કરતા હોય પણ કોઈ સંતો બીમાર હોય કે કોઈકને શરીરને અનુકૂળ ના હોય ને જમાડવા બેઠા હોય એટલે પાર્ષદો તે દિવસે ફરાળ પીરસી શકે ફરાળ હોય એટલે અનાજ હોય તો પાર્ષદોથી પીરસાય નહીં પણ એ દિવસ પીરસે હવે કોઈક સંત ફરાળ કરવા બેઠા હોય એટલે આ પાર્ષદને નકોડી ઉપવાસ અને કઈક ફરાળ ઓલા સંત જમતા હોય હવે આને જે હોય એના કરતા માફ કરતા ફરાળ સ્વામી વધારે જમ્યા હશે એટલે કે મને ફરાળ પીરસવાની સેવા કરવાનો અવસર મળ્યો અને મને બહુ મોટો લાભ મળ્યો પણ એની આરે મને એમ થયું કે આ સાધુ થઈને એકાદશી દિવસે આટલું બધું એવો એને શું આવ્યો અભાવ આવ્યો ગુરુજી કે ભાઈ તાર પીરસવા ના જવું ફરી પીરસવા ના જવું આ તો સેવા કરી ઉપરથી અભાવ લઈને આવ્યો આપણે ઉપવાસ છે એનો અર્થ એ નહીં કે બીજાને ઉપવાસ કરાવો આપણે તપ કરતા હોય એનો અર્થ એ નથી બીજાને તપ કરાવવું આપણે વૈરાગ રાખતા હોય એનો અર્થ એવો નથી બીજાને વૈરાગ્ય રખાવો હા આપણા આપણી સ્થિતિમાં આવતું હોય આપણે કહેવાલાયક હોઈએ કોઈકનું અહિત થાય એવું હોય તો કોઈકને કહેવું પડે ભાઈ તમારું શરીર બગડશે તમારા આમાંથી તકલીફ થશે તમને આમાંથી રોગ થશે આપણો આ માર્ગ છે એમ કહેવાય પણ જમાડતી વેળાએ આપણો વૈરાગ બીજા પર ઠાલવી દઈએ એ ભગવાનને ગમે નહીં અને આપણી રુચિ બીજા પર ઠાલવી દઈએ એ ગમે નહીં આપણને લાડવા ભાવે એટલે બધાને ભાવે એવું ના હોય આપણને મરચાં ભાવે એટલે બધાને મરચાં ભાવે એવું ના હોય હા આપણને પાપડ ભાવે એટલે બધાને પાપડ ભાવે આપણને સલાડ ભાવે એટલે બધાને સલાડ ભાવે હવે ઘણા સલાડ જમે તો આખું 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 આટલો મોટો વાડકો ભરીને જમે હવે કોકને સલાડ ખાલી થોડુંક જ જોઈએ એવું હોય હવે પેલાને એની રુચિ પ્રમાણે ઓલાનું જો ભરી દે તો ઓલાને દસાવું તે હાંજી નવરો ના થાય

ભોજન બહુ ધીરું ધીરું હાલતો હોય કાઉ ઉતાવળથી ચાલ્યો જતો હોય આવો કોઈ દેખાય ઉપેક્ષા કરતો હોય અથવા વૈરાગ્ય રાખીને બરાબર પીરસતો ના હોય આવો કોઈ દેખાય ને તો એવો જેનો સ્વભાવ હોય ત્યારે શ્રી હરિના દેખવામાં આવતો તો ફરીને એને પંગતમાં માં પીરસવા જ ના દેતા મહારાજ કે તારે પીરસવું જ નહીં જવું એના હાથમાંથી પીરસવાનું ભોજન લઈ લેતા બે લોકે નાના મારે પીર અરે તું રહેવા દે ને ભાઈ અડધા ભૂખ્યા રાખે છે અડધાની રુચિ નથી ખબર બે ઈ જતું કે માળા કર ખૂણામાં બેઠો તારું કામ નથી ભગવાન ખેચીને લઈ લેતા આવું કરતા

ના જોઈતું હોય મળી જાય જોઈતું હોય બધું થાય પાછું સંતોમાં હોય ને સંતો પણ હરિભક્તોની પંક્તિ હોય તો આપણે આપણે પીરસતા હોય હોય ને ને આપણા દીકરાને બરફી ભાવતી હોય ને આપણે પીરસતા હોય તો આપણે પીરસતા પીરસતા બરફી ક્યાં પડે દીકરાની ડીશમાં માં પડે એને પંક્તિભેદ કર્યો કહેવાય ભગવાનને આ ગમે નહીં ભગવાનને ના ગમે પંક્તિભેદ એટલે કોઈ એકને વિશેષ આપવું ને બીજાને ઓછું આપવું આવું ભગવાનને ના ગમે કેટલા પ્રેક્ટિકલ ભગવાન વિચારો ખાલી જ્ઞાન વૈરગ વાતો નહીં અહીં કેમ ખાવું કેમ પીરસવું એ પણ શીખવાડે એનું નામ ભગવાન સ્વામિનારાયણ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું આ છે જગતની અંદર લૌકિક રીતો પણ કેવી વિવેકવાળી હોવી જોઈએ એ આપણને મહારાજે શીખવાડ્યું પીરસવામાં જેનો એવો સ્વભાવ હોય મહારાજાને પીરસવાના હતા જેની મતી પીરસવામાં નિર્દોષ હોય કોણ પીરસવામાં ચાલે પીરસે મે નિર્દો કરેહુ ફેરવતે ફજિત કરે ને કેહ જેની મતી પીરસો માં નિર્દોષ હોય જેનામાં મારું તારું એવી ભેદ બુદ્ધિ ન દેખાય કોઈને વધારે કે ઓછું ન આપે પીરસતા જે કોઈને ફજેત ન કરતા હોય કેટલું ખાવ જ આવે ઊભા થાવ આવું ફજેત ના કરે ફજેત ના કરે અરે તમને ખબર છે કેટલું મેં તો પીરસ્યું ધરાય જ નહીં ધરાય જ નહીં આવી રીતે ફજેત કરે ને એ મહારાજને ખબર પડે ને મહારાજ કે ડિલીટ આને પીરસવામાં આ લેવો જ નહીં આ નપાસ શ્રી હરિ તેની પાસે ક્યારેય પીરસાવ ક્યારેક જ ક્યારેક પીરસાવતા છતાં પોતે પીરસવા ફરતા હોય તેટલો મનમાં સંતોષ ન રહેતો જ્યારે જેની મતિ નિર્દોષ હોય જેનામાં મારું તારું ન હોય કોઈને વધારે ઓછું ન આપે અને કોઈને પીરસતા ફજેત ના કરે એવા પાસે મહારાજ પીરસ પીરસાવતા ચાર ગુણ જોઈએ એની પાસે પીરસાવતા પણ પાછો પીરસે ને તોય મહારાજને સંતોષ ના થાય મહારાજ તો પંક્તિમાં ફરે 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 જ્યારે કોઈ હરિભક્ત રસોઈ આપતા ત્યારે તો શ્રીહરિ પીરસવા ફરતા તેમાંથી રસોઈ આપનારાના મનમાં ઘણો ભારે અરઘ રહેતો એને ધ્યાનમાં શ્રીહરીની પીરસન લીલા વારે વારે આવતી વારંવાર તેને સંભાળતા તેથી રસોઈના ખર્ચને મનમાં લગારે ગમતા નહીં રસોઈ દીધી હોય ને મહારાજ પીરસવા જતા હોય ને સંતો જમાડતા હોય ને એ પંક્તિના દર્શન યાદ રહી જાય મહારાજ મોઢામાં આપતા હોય નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો નિષ્ભો રે આપે મુખમાં લાડુ જલેબી રે મુખમાં જલેબી અને લાડુ આપે એવી મૂર્તિ આમ સંભાળ્યા કરે સંતો ની પંક્તિ થઈ હોય સંતો જમાડતા હોય કેટલો આનંદ થાય એનો જે જણા શ્રીયરીની પીરસન લીલાની વાતને સાંભળે અને અંત સમયે તેના હૃદયમાં સાક્ષાત તેવી સાંભળી આવે તો તેને ગમે તેવા મહાપાપ લાગ્યા હોય તો પણ તે બધા ભસ્મ થઈ જાય મહારાજની આવી પીરસન લીલાની વાત સાંભળે ને તો બધા પાપ ભસ્મ થઈ જાય એક બહુ સરસ ચરિત્ર છે દશેરા સુધી નિત્ય રસોઈ કરીને સંતોને ભગવાન જમાડતા હતા હમણાં શ્રાદ્ધ પક્ષ આવશે આપણે શ્રી હરી જમીન સંતોને પીરસતા ત્યારે રમૂજ કરતા જમતા જમતા સંતો કેસર થી ચર્ચેલી હાર તોરાથી શોભતી મહારાજ ની મૂર્તિનું ચિંતવન કરતા ભોજન શું જમે એ સંતોને ખબર જ નહોતી પડતી એમાંય શ્રીહરિના ભવન આગળ જીની જીદી બુંદે વરસાદ પડવાથી ચોક ભીંજાયેલો હતો વીસ બાવીસ મોટા પાટલા મારા જે નખાયા હતા એક પાટલા પર ચાર જણ બેસે ને એવા મોટા પાટલા અને એમાં ચાર ચાર સંતોને બેસાડ્યા એક પાટલે ચાર સાધુ અને હામે પત્તર મૂક્યા એક એક પાત્ર શ્રીહરી સંતો દેખે ને એ રીતે ભોજન ઘરમાં મુકાવી રાખતા કયું ભોજન બન્યું છે ને એ સંતોને ખબર હોય નહીં જેથી સંતો દેખીને તૃપ્ત થાય નહીં ઘણી વખત જોઈને જ પેટ ભરાઈ જાય બહુ વસ્તુઓ હોય ને જોઈને પેટ ભરાઈ જાય મારા બતાવે નહીં સંતોને હવે શું જમાડતા એના નામ બોલું છું ખાલી સાંભળજો ચારોળી બદામ એલચી દ્રાક્ષ ખસખસ અને સાકરના રવા નાખીને મોતૈયા સેવૈયા લાડુ પિસ્તા નાખી બનાવેલ દૂધપાક લાકડસાઈ લાડુ મગદળ સેવદળ જલેબી ઘેંબર પેંડા મેસુબ સુતરફેની ગુલાબ પાક ટોપરા પાક લાપસી પૂડલા માલપુડા મેદાની રોટલી પાપડ શ્રીખંડ બાસુદી દૂધભાત દહીં ભાત ગાંઠિયા ફૂલવડી ભજીયા સુરણ રતાડું પરવળ રીંગણ વાલોડ કંકોડા કારેલા ગલકા દૂધી ગુવાર ભીંડા રાયતા અથાણા એમ જુદા જુદા દિવસે પીરસતા આવી બધી વસ્તુઓ મહારાજ હંતાડી રાખે સંતોને ખબર ના પડે ને પછી પીરસે શ્રી કે કોઈ ના પાડશો નહીં તમારો ત્યાગ જોઈને અમે રાજી થયા છીએ બીજાનું કયું કરવું તે કઠનમાં કઠન વાત છે પોતાને ધારે તો કેટલાય મરી જાય છે સંતો આહાર પ્રમાણે જમ્યા પણ શ્રી હરિ કે તમે કંઈ જમ્યા જ નથી હરિભક્તોએ બહુ ભાવથી પ્રેમથી બધું બનાવ્યું છે બ્રહ્માનંદ સમયે ગીતાનો શ્લોક બોલ્યા યુક્ત આહાર વિહાર કરવાનું મહારાજ ગીતામાં કીધું છે મહારાજ કે તમારે ગામ કર નથી શરીરનો પણ મમત્વ નથી અહીંથી જશો ધામમાં જશો જમો બ્રહ્માનંદ સ્વામીને કે ભગવાનની પ્રાપ્તિ નથી થઈ એના માટે છે આહાર વિહાર યુક્ત તમારે તો થવા દો મારવું કે જીવાડવું જેના હાથમાં છે એનો યોગ થયો છતાં દેહનો મમત્વ રાખો છો તમે તો જ્ઞાની છો આવું મહારાજે બ્રહ્માનંદ સ્વામીને કીધું અને પછી મહારાજ કે અમે સંકલ્પ કર્યો છે કે હવે ખપવાળા સંતો જ રહ્યા છે ખપ વિનાના જતન કરવા છતાં ચાલ્યા જાય છે ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે બ્રહ્મુની તમે મળ્યા તે બધા દુઃખ મટી ગયા બ્રહ્માનંદ સ્વામી કે છે દિવ્ય ધામ જેવું સુખ સત્સંગમાં પ્રગટ દેખાય છે પછી મહારાજ કે લો ત્યારે જમો પછી મહારાજે દૂધ દહીં આ બધું લઈને સંતોને પીરસ્યું જે ના પાડે ને તો મહારાજ એમના માથા ઉપર રેડતા અને દૂધ દઈ ઘી સાકરનો જમીન ઉપર કીચડ થાય તેમ શ્રીયરી બહુ રાજી થતા હતા આવી રીતે મહારાજ સંતોને જમાડતા હતા મહારાજને આવું જમાડવું ગમતું સંતો ભક્તોને જમાડવું ગમતું જે જન શ્રીયરીની પીરસન લીલાને આવી રીતે હંભારે એને અંત કાળે ભગવાન લેવા આવે લાડવા લઈને લેવા આવે આપણે તો બસ એ જ અંભારવાનું લાડવાને જલેબી મોટામાં દીધા તો હા અંત કાળે એ લઈને આવવાના જે ભક્તજન પ્રગટ શ્રીયરીથી કોઈને પર ન જાણે અને પ્રગટ શ્રીહરિને જ સર્વનું કારણ માને પ્રગટ શ્રીહરીને માટે થઈને તણ ધન વગેરેનો પણ ત્યાગ કરે અને પ્રગટ શ્રીહરિમાં ખૂબ જ અનુરાગ રાખે પ્રગટ શ્રીહરિના સ્વરૂપમાં સુદૃઢ વિશ્વાસ રાખે અને સંતો તથા હરિભક્તોને જે નમતો રહે તેની પાસે ક્યારેય જમ આવતા નથી ભગવાન શ્રીહરિને બધાથી પર જાને સર્વનું કારણ જાણે તન ધન બધાનો ત્યાગ કરે ભગવાનમાં હેત રાખે ભગવાનનો વિશ્વાસ રાખે અને સંતો હરિભક્તો આગળ નમતો રહે દાસનો દાસ થઈને રહે જમ ક્યારેય ના આવે જે 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 મહિમા કહેવાય છે તે કોઈ પ્રગટ શ્રી હરિથી પર નથી અર્થાત વધારે શ્રેષ્ઠ નથી જે જે સાધન કહેવાય છે વર્ણાશ્રમથી પર છે અર્થાત કલ્યાણ માટે પ્રગટ હરિ કરતા સર્વે સાધન અને વર્ણ આશ્રમથી ભગવાન શ્રીહરિ પર છે જે હરિભક્ત હોય તે પ્રગટ શ્રીહરિનો જેવો ભાવ હોય એ પ્રમાણે કરે ક્યારેય અભાવ લે નહીં જેમ શ્રીહરિની આજ્ઞા હોય તેમ જ કરતો રહે પોતાના સ્વરૂપમાં અડગ નિશ્ચય કરાવવાને માટે શ્રીહરિ વારંવાર પ્રકરણ ફેરવતા રહે છતાં નિષ્ઠાવાન હરિભક્ત શ્રીહરિ હરિ જે જે માર્ગ બતાવે તેના ઉપર ચાલે પણ અટકે નહીં ભગવાનની આજ્ઞામાં રહેવું એ જ સાચો વૈરાગ્ય છે એ જ સાચું જ્ઞાન છે એ જ સાચી ભક્તિ છે એ જ સાચો ધર્મ છે આવી વાત અહીં સ્વામી કરે છે એકાદશપુરમાં શ્રી સ્વયં જમ્યા સંતો પાર્ષદો અને દરબારોને જમાડ્યા એ નામે એકવીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્મ આત્મજાશુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ્બ જે શ્રી ગણશ્યામ